ધોરડો ટેન્ટ સિટી ખાતે કચ્છી સંસ્કૃતિની ઝલક સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ માણતા ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ જબ શ્રી જગદીપ ધનખડ કચ્છ જિલ્લાના પ્રવાસી ઉપસ્થિત છે ત્યારે ધોરડો ટેન્ટ સિટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ તેઓએ નિહાળ્યા હતા કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ કૃતિઓ માણી હતી જુસ્સાબેર રજૂ થયેલી સીધી ધમાલ નૃત્યનો આનંદ મેળવ્યો દિંગી ધરા નામથી રજૂ કરાયેલી નૃત્યની પ્રસ્તુતિમાં કચ્છ કેવી રીતે કપરી આપદાઓમાંથી આપબળે ઉઘરીને આજે અડીખમ ઊભું છે તેની કહાણી ઉપરાષ્ટ્રપતિ શ્રી સમક્ષ દર્શાવાઈ હતી કચ્છની ધરા દરિયો રાણ પર્વતો એમ અલગ અલગ વિવિધતા સંપન્ન છે તેના વિશે પણ તેઓને માહિતગાર કરાયા હતા આ વિવિધ પ્રસ્તુતિ માણીને ઉપરાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યું કે આ પરફ્યોમ્સ અદ્ભુત હતું તેઓએ તમામ કલાકારોને અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન લેડી વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમતી સુદેશ ધનખડ રાજ્યના સહકાર અને પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપરાષ્ટ્રપતિ શ્રીના અંગત સચિવ શ્રી કુમાર રાજ્યસભાના સેક્રેટરી શ્રી રજીત પુનહાની

ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખાળા કચ્છના રણમાં નિહાળેલા સૂર્યાસ્તને અવિસ્મરણીય ક્ષણ ગણાવી હતી કચ્છની મુલાકાત દરમિયાન ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ અને લેડી વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સુંદેશ ધનખડે કચ્છના વિશ્વવિખ્યાત રણમાં સૂર્યાસ્તનો નયન રમ્ય નજારો નિહાળ્યો હતો ઉપરાષ્ટ્રપતિ શ્રીએ વોચ ટાવરથી સનસેન્ટ પોઈન્ટ સુધી કેમલ સફારીની મજા પણ માણી હતી કચ્છના સફેદ રણમાં અસ્ત થતાં સૂર્યની સુવર્ણ ભાસથી ઉપરાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિશ્રીએ પરિવાર સાથે આનંદની ક્ષણો વિતાવી હતી અને સફેદ રણની શાંતિ અને ભવ્યતાથી મંત્રમુગ્ધ થયા હોવાની લાગણી વ્યક્ત કરી કચ્છના રણમાં નિહાળેલા સૂર્યાસ્તને જીવનમાં ક્યારે ભૂલી ન શકાય તેવી અવિસ્મરણીય ક્ષણ ગણાવી હતી વધુમાં તેઓ શ્રીએ દોરલો ખાતે યોજાતા વિશ્વવિખ્યાત રણોત્સવ એ વર્તમાનને સંસ્કૃતિ સાથે જોડતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું